ડભોઈ તાલુકાના સીતાપુર વસાહત જવાના માર્ગ ઉપર આવેલું નાળીઓ છેલ્લા ઘણા સમયથી બિસ્માર છે એક સાઈડની સંરક્ષણ દિવાલ પડી જતા રાત્રિના સમયે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે ત્યારે અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો છે નબદા વિસ્થાપિતો નાળીઓ રિપેરિંગ કરવા માંગ ઉઠી છે ડભોઈ સિદ્ધપુર વસાહતમાં જવાના માર્ગે ઉપર છેલ્લા ઘણા સમયથી વસાહતના એપ્રોચ રોડ ઉપર તળાવના કિનારે આવેલ નારો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે નારાની મધ્યમાં ઊંડો ભૂવો પડ્યો છે તો સંરક્ષણ દિવાલ તૂટી પડી હોય રાત્રિના અવર જવર કરતાં બાઇક સવારોને નજીકના તળાવમાં ખાબકી જવાનો ભય સેવાઈ રહ્યો છે જેના કારણે સિદ્ધપુર નર્મદા વિસ્થાપિતોમાં નારાજગી જોવા મળી છે તંત્ર અને પંચાયતને અનેકો વખત રજૂઆત કરવા છતાં નારું રિપેર કરવામાં આવ્યું ન હોવાની બોમ્બ ઉઠવા પામી છે આ નારુ યુદ્ધના ધોરણે રિપેર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે વિજય બારોટ છે ડેસ ટીવી ડબોળી અરે વરસાદનો મેન એપ્રિલ રસ્તો છે વરસાદનો કુલ એ ઘણા ટાઈમથી નારું તૂટી ગયેલ છે ને અંદર સાઈડની ઉપર બુવો પણ પડી ગયેલ છે ઘણી વખત અમે રજૂઆત કરીએ અમારી ગ્રામ પંચાયતને પણ રજૂઆત કરીએ શૈલેષ ચોટા સાહેબને ધારાસભ્ય સાહેબને પણ અમે રજૂઆત થઈ કરી પણ થઈ જશે થઈ એવું ઘણા ટાઈમથી અમને આવું થાય છે પણ થતું નથી અમારી વસ્તુ વહેલી ને વહેલી તકે અમારો એપરજ રસ્તો અથવા નારું કે બુઓ પડી ગયો રિપેર કરવામાં આવે એવી અમારી માગણી છે અને એની અંદરથી આમાં કોઈ આવડનવર જતો હોય માણસ અને અક્ષમત થવાની પણ સંભાવના છે બાજુ પર અમારો તળાવ પણ આવેલો છે એની અંદર પણ બાઇક થતા હતા કોઈ બી સાધન અંદર